ઓપરેશન ઘોસ્ટ હેઠળ અગાઉ ખૂન ખોનીની કોશિશની ધાડ લૂંટ ખનડી ઉઘરાવવા જેવા ગુનામાં પકડાયેલા અને છેલ્લા 6 વર્ષથી નાસ્તો ફરતો કુખ્યાત આરોપી પ્રવીણ રાઉતને બિહારથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડ્યો છે। क्राइम ब्रांच द्वारा अलग अलग टीमों बनाने अलग अलग गुनाओं में नास्ता फरते आरोपी ने शोधी काढ़वा ऑपरेशन हाथ धरवामां दरमियान अगाउ हथियार साथ चार चार खून की कोशिश खाण धाड़ लूट खंडी जेवा गुनाओं में पकड़ायेल आरोपी प्रवीण राउत घना लांबा समय थी नास्तो फरते होवाथी पोलीसे तेने टार्गेट कर्यो हतो। क्राइम ब्रांच द्वारा अलग अलग टीमों बनावी टार्गेट आरोपी ने शोधी काढ़वा माटे ऑपरेशन घोष्ट हाथ धरवामां आवेलुं हतुं। पोलीस इंस्पेक्टर क्राइम ब्रांच द्वारा टेक्निकल सर्वेलंस तेमज ह्यूमन इंटेलिजेंस की मदद थी आरोपीओनुं सगवड मेळववा प्रयत्न हाथ धरवामां आव्या हता, जेमां दरेक पासाओनी तपास कर्या बाद चोक्कस माहिती आधारे आरोपी प्रवीण राउत ने तेना वतन ગોરમાંથી પકડી પાડ્યો હતો। આરોપીને પકડવા જવા માટે પહેલા ઉપરી અધિકારીઓની મંજૂરી લેવામાં આવી, ત્યારબાદ બિહાર રાજ્યના નાલંદા જિલ્લાની સિલગોરમાં ગામ ખાતેથી આરોપીને પકડવામાં આવ્યો હતો। પોલીસ તપાસ સામે આવ્યું હતું કે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અગાઉ આરોપી સામે 17 જેટલા ગુનાઓ દાખલ થયા છે। ઉપરાંત આરોપી બિહાર અને સુરતના અલગ અલગ એમ કુલ 4 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પોલીસથી બચવા માટે નાસ્તો ફરતો હતો। સુરત શહેર व्यापार उद्योग अने जुदा जुदा विकासशील प्रवृत्तिओ थी धमधमतु शहर छे। आमा केटलाक गुनाई तत्वों पण आनाथी आकर्षित थईने सूरत में पगपसारा करवाना प्रयास करता होय छे। प्रवीण राउत करीने एक बहु जाणीतु नाम छे, जे अगाउ 17 जेटला गुनाओं में પકડાયેલા છે, સંડોવાયેલા છે અને હાલમાં પણ 4 ગુનાઓમાં વોન્ટેડ છે। આ 4 મર્ડરના પ્રયાસના ગુનાઓમાં ધાડ લૂંટ ખંડણી ઉઘરાવવાના આ તમામ ગુનાઓમાં સંડોવાયેલા છે અને જેમ મેં વાત કરી 4 ગુનાઓમાં હજુ વોન્ટેડ છે। આમાંથી એક ગુના કડોદરા પોલીસ સ્ટેશનના છે, એક પાંડેસરા પોલીસ સ્ટેશનના સુરત શહેરમાં છે, સુરત શહેરના બીજા એક ઉધના પોલીસ સ્ટેશનના ગુના છે અને બિહાર નાલંદામાં એક લૂંટના ગુનામાં વોન્ટેડ છે। 2015માં જે જગા માલિયા મર્ડરના બનાવ બન્યા હતા, આ મર્ડર થકી આ ગુનેગારે પોતાના વર્ચસ્વ જમાવવાના પ્રયાસ આરંભ કર્યા હતા। પછી જામીન 7 દિવસની એના ભાઈના બીમારીના લીધે 7 દિવસની જામીન મળતા ત્યારથી આ માણસ નાસ્તો ફરતો રહ્યો છે। આ મૂળ બિહાર જિલ્લા નાલંદાના ગોરવન ગામનો રહેવાસી છે। બિહાર, ઉડીસા, બંગાળ ત્યાંના જુદા જુદા સામાન્ય મજૂર વર્ગના ખેડૂતોના નામે લીધેલ સીમ કાર્ડના દુરુપયોગ કરીને કોન્ફરન્સ થકી પોતાના ઓળખીતા એના ગેંગના સભ્યો સાથે કોન્ફરન્સ કોલ ઉપર લઈને ભોગ બનનાર સાથે વાત કરતા હતા અને ખંડણીની માગણી કરવાની એની પ્રવૃત્તિ ચાલુ હતી। કેમ કે 2016 થી આ માણસ પકડાયા નહોતા તો અમારા માટે બહુ મોટું એક ટાર્ગેટ હતું। ઓપરેશન ઘોસ્ટ કરીને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ બહુ સુનિયોજિત નિયોજન કરીને વેલ પ્લાન્ડ રીતે એક પ્લાન ઓપરેશન ઘોસ્ટના નામે બનાવ્યા અને જેના માટે 2 PSI અને બીજા 6 માણસોની ટીમ બિહાર ગઈ અને ત્યાં બિહાર STFના અધિકારીઓને અમને બહુ સારી મદદ મળી। ઘણા લાંબા સમય સુધી ત્યાં તમામ પ્રકારની લીડને ફોલો કરતા કરતા છેલ્લે એને પકડવામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી।